પ્રારંભે તુલબબાએ નાદ શરીફ રજૂ કરી હતી. ત્યારબાદ મંચ પર ઉપસ્થિત સૈયદ સાદાત તેમજ સમાજના વડીલોનું ટ્રસ્ટ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તુબાએ સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ કડીવાલા ગાંચી સમાજના વડીલોનું સારું ટાળી પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચના કવિ કે રોહિત સાહેબે મંચ પર ઉપસ્થિત સૈયદ સાદાત સાહેબના ભક્તિસાગર પુસ્તકો અર્પણ કર્યા હતા. ત્યારબાદ સમારોહના મુખ્ય વક્તા સૈયદ રફીકુદ્દીન કયામુદ્દીન સાહેબને ટ્રસ્ટ દ્વારા સ્મૃતિચિહ્ન ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૈયદ રફીકુદ્દીન તથા કયામુદ્દીન સાહેબના હસ્તે લાભાર્થીઓને 20,000 સુધીના ચેક વિતરણ કરી તેમજ રિક્ષાની ચાવી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સમારોહના મુખ્ય વક્તા સૈયદ રફીકુદ્દીન કયામુદ્દીન સાહેબ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે સૌ આયોજિત કાર્યક્રમમાં અહીં હાજર છીએ. વેલફેર ટ્રસ્ટ દ્વારા સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરવી એ ખૂબ એક નેકના કામ છે. કામ કરવાવાળો માનવી છેક સુધી મળતો નથી. ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિની ખૂબ સરાહના કરી હતી. દુઆ કરું છું આવા કાર્યક્રમ હંમેશા થતા રહે, સમાજને આગળ લઈ જવા ખાસ આહ્વાન કર્યું હતું. દરેક સમાજ પોતાના સમાજના ઉત્થાન માટે અવિરત કાર્યરત છે. સમાજની સેવાકીય પ્રવૃત્તિને વિશ્વમાં નોંધ લેવાશે એમ જણાવ્યું હતું. માનવતા એક બહુ મોટો ધર્મ છે. કડીવાલા ગાંચી સમાજ ટ્રસ્ટ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ માટે બીડું ઉઠાવ્યું છે તે ગુજરાતમાં અગ્રેસર થશે એમ જણાવ્યું હતું. બિન સાંપ્રદાયિકતા આપણી સાથે છે વિચારીને આગળ મૂકે છે. મોરારી બાપુને કાર્યક્રમમાં લાવવા પણ તેઓ કહ્યું હતું. સમાજની યુવા કમિટીને તેઓએ બિરદાવી હતી. યુગની સાથે ચાલવા વિશેષ અનુરોધ કર્યો હતો. સૈયદ ફરીઉદ્દીન સાહેબ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે હું આપણા લોકોમાં પ્રથમ કાર્યક્રમ છે. કડીવાલા સમાજને અભિનંદન પાઠવ્યા હતા. સમાજ જે એકત્ર થયો છે તે ખૂબ સારી વાત છે. સમાજ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે તેની સરાહના કરી હતી. એકતા વધશે તો હજુ પણ ઘણા કાર્યો થઈ શકશે. એકતા પર વિશેષ ભાર મૂક્યો હતો. શક્તિ હંમેશા એકતા સાથે છે એમ તેઓએ જણાવ્યું હતું. નાની મોટી વાતને સમજ્યા વિના ચર્ચા ન કરો એમ જણાવ્યું હતું. એકબીજા સાથે નિસ્વાર્થ ઊભા રહેવું ખાસ જણાવ્યું હતું. ડૉક્ટર અરહમ સાહેબ દ્વારા ઘરે ઘરે શિક્ષણ પ્રાપ્ત કરવાના આહ્વાનને બિરદાવી શિક્ષણ પ્રાપ્ત કરવા વિશેષ અપીલ કરી હતી. આયોજિત કાર્યક્રમમાં સૈયદ રફીકુદ્દીન કયામુદ્દીન સાહેબ, સૈયદ ફરીઉદ્દીન મોઇનુદ્દીન, કે રોહિત સહિત મોટી સંખ્યામાં કડીવાલા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને કડીવાલા સમાજના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સેક્રેટરી સહિત કાર્યકરોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. અંતમાં દુવા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ. ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાસોદ ગામ સ્થિત સ્વાજી હોલમાં આજે એક સુંદર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે કાર્યક્રમ અંતર્ગત કરીવાલા ગાંચી સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં આજે સમાજના ગરીબ વર્ગના અને કચરાયેલા લોકોને સહાય વિતરણ તેમજ વડીલોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે કરીવાલા ગાંચી સમાજના ઉપાધ્યક્ષ જોડાઈ રહ્યા છે. આપણે તેઓ પાસેથી ખાસ જાણવાનો પ્રયાસ કરીશું અને ખાસ વાતચીત કરીશું. આપનું જેડેશ ટીવીમાં સ્વાગત છે. હાલ જે પ્રોગ્રામ આયોજિત થઈ રહ્યો છે ખૂબ જ સુંદર પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ કયા અંતર્ગત અને શું શું સેવાકીય પ્રવૃત્તિ એ વિશે જણાવશો? અમારા સમાજની અંદર અમારો જે કડીવાલા ગાંચી સમાજ અને એ સમાજની અંદર વર્ષો પહેલાં
પ્રત્યે સમાજ અતુલો હતો, માર્ગદર્શન અને શિક્ષિત અને બેરોજગારથી ઘેરાયેલો હતો. તે પછી અમે અમારી એક ટીમ બનાવી, એની અંદર શિક્ષિત અમારા સેક્રેટરી મહેમૂદભાઈ કડિયાર સાહેબ, જીએનએસસીમાં નોકરી કરે અમીનભાઈ, ને અમે બધાએ મિટિંગો કરી. અને મિટિંગોની અંદર અમે એક વારંવાર મિટિંગ કરી અને સમાજ માટે કંઈક ને કંઈક, સમાજનું ઉત્થાન થાય, સમાજને આગળ વધારીએ, સમાજને શૈક્ષણિક રીતે આગળ વધારીએ. તો અમે સમાજના જે પૈસાદાર અને જે સારા વ્યક્તિઓ છે એમના પાસે અમે ડોનેશન લાવી, અમારા સમાજના જે ગરીબ વર્ગ કે જે પૈસા પાત્ર નથી, એમના બાળકોને શિક્ષિત બનાવવા માટે, બેરોજગારોને રોજગાર બનાવવા માટે, અને દરેક આરોગ્યથી લઈને મેડિકલ સહાય અને એ દરેક વસ્તુઓ માટે અમે મિટિંગોની અંદર નક્કી કરી. અને સમાજની અંદર દર વર્ષે અમે આવો એક પ્રોગ્રામ કરીને એ પ્રોગ્રામની અંદર સારા વ્યક્તિઓને લાવીને સમાજના લોકોને માર્ગદર્શન મળે. અને એ માર્ગદર્શન હેઠળ કે જે રોજગાર છે એની રોજગારને સહાય પૂરી પાડીએ, બીજા અન્ય કામો માટે, કે દરેક સમાજ આજે બહુ જ આગળ વધી રહ્યો છે તો અમારો સમાજ પણ એ લાઈનમાં હરોળમાં ઊભો રહે એના માટેના અમારા બધા પ્રયાસો છે. આપણી સાથે અન્ય એક ટ્રસ્ટના સેક્રેટરી મહેબૂબભાઈ સાહેબ પણ જોડાયા છે. આપણે તેઓ પાસે પણ જાણવાનો પ્રયાસ કરીશું અને ખાસ વાતચીત કરીશું. મહેબૂબભાઈ, જેડેસટીવીમાં આપનું સ્વાગત છે. હાલ જે સેવાકીય પ્રવૃત્તિ આપના સમાજ દ્વારા ખૂબ જ સરાહનીય અને સુંદર કાર્ય થઈ રહ્યું છે, ખાસ કરીને આજની યુવા પેઢીને શું સંદેશ આપશો? આજની યુવા પેઢીને હું એક જ સંદેશ આપવા માગું છું કે ટેકનોલોજી ખૂબ આગળ વધી રહી છે. ટેકનોલોજીનો તમે એ રીતે ઉપયોગ કરો, એને તમે કન્વર્ટ કરો. ટેકનોલોજી આપણી બે રીતે છે, એક બેડ બી એની ઇફેક્ટ છે, એક ઇફેક્ટ એની સારી છે. આપણે સારી ઇફેક્ટ એડ કરીએ, આપણા જીવનમાં એને ઉતારીએ અને દરેક જગ્યાએ આપણને અત્યારે આપણે IAS થી લઈને કોઈ બી શિક્ષણ આગળ મેળવવું હોય તો એક મોબાઈલની ક્લિક પર આપણને મળી શકે છે. તો આપણે એ દિશામાં આગળ વધીએ. અત્યારે શિક્ષણ એક એવું મહત્ત્વનું પાસું છે કે જો તમે શિક્ષિત નહીં હો તો તમે આ દુનિયામાં ચાલી નહીં શકો, તમે સમાજ સાથે જોડાઈ નહીં શકો, બીજી દુનિયા સાથે જોડાઈ નહીં શકો. અત્યારે આપણે દેશ ચાંદ પર જઈ ચૂક્યો છે તો આપણે બી એ હરોળમાં કામ કરવું પડશે. તો અમારા સમાજના લોકોને, અમારા યુવાનોને હું એ આહ્વાન કરું છું કે આપણે હવે શિક્ષણ તરફ પણ વળવું પડશે અને આપણે મુખ્ય મુદ્દો બનાવવો પડશે શિક્ષણ. તો આ હતા મહેબૂબભાઈ કે જેઓ સમાજના સેક્રેટરી છે, તેઓએ પણ ખૂબ જ સુંદર સંદેશ આપ્યો કે આજના હાઈટેક યુગમાં જે યુવા પેઢી વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે એને ટાળવો જોઈએ અને સુશિક્ષિત